કારણ કે તેમાં નિગોદની ઉત્પત્તિ થયેલી હોય છે સાથે સાથે આપણને એના ભક્ષણથી માંસાહારને પ્રોત્સાહન કરવાનો એનો પણ પાપ લાગે છે માછલીઓના વ્યવસાય ને ચલાવવા માટે આપણને અહીંયા નિમિત બનવાનું નથી માટે આપણને એનું સરથા ત્યાગ કરશું તો તે જ યોગ્ય અહીંયા આપણને જણાય છે પછી આગળ આપણે પબડી વિશે જોયું કે જે લોટસ નટ્સ કહેવાય છે અથવા તો લોટસ સીડ્સ કહેવાય છે તે પાણીની અંદર તો ઊગતા નથી પણ પાણીના લેવલથી ફોર ટુ ફાઈવ ફીટ ઉપર ઊગે છે માટે આજ સુધી તેનો વપરાશ ઘણા ટાઈમથી એ ચાલુ રહેલું છે પણ આપણે જો એ જોવા જોઈએ તેનું હાર્વેસ્ટિંગ જે છે એટલે કે કલેક્શન સમય છે તો ત્યારે વાળું પાણી ત્યાં નીચે રહેલું હોય કે ન પણ હોય બરાબર એટલે કેટલાક લોકોને ત્યાં આવી રીતે ઉપર આપણે જોઈએ તો અહીંયા જે દેખાય છે આટલામાં આવી રીતે ઉઘાય છે તો ત્યાં હાર્વેસ્ટિંગ જો કરવું હોય તો ત્યારે ત્યાં બહુ હિંસા થતી નથી પણ જો વધારે માસ પ્રોડક્શનમાં થતું હોય છે તો ત્યારે ત્યાં પાણી રહેલું પણ હોય છે માટે નિષ્કારણે જીવોની હિંસા પણ પાપ પણ લાગે છે કારણ કે પબડીમાં આટલું એવું નથી કે આપણે નહીં ખાશું તો કંઈક થઈ જશે આપણને માટે થઈ શકે તો પછી પબડીનું પણ ત્યાગ અહીંયા આપણને કરવું જોઈએ અને એની અંદર જે ન્યુટ્રીએન્ટ્સ રહેલા છે તો તે બીજી વસ્તુઓથી પણ મળી શકે છે માટે આપણને જો થાય તો પબડીનો પણ ત્યાગ કરવાનો અને મખણાનો તો અવશ્ય ત્યાગ કરવાનો જ છે બરાબર તો તે ધ્યાનમાં રાખવાનું ત્યાં મખાણામાં તો કેટલી થાય છે પંચિન્દ્ર જીવોની હિંસા થાય છે અનંતકા જીવોની હિંસા થાય છે અને અસંખ્ય પ્રમાણમાં ત્રસ જીવોની હિંસા થાય છે ઓકે હા આ જે દેખાય છે ને અહીંયા જે દેખાય છે ને તો તે આવી રીતે ભીંજવીને રાખે પબડીઓ જે છે અને પછી બહારનું કવર એ કાઢી નાખે ને પછી અંદરનું આવી રીતે વપરાશ થતું હોય છે માટે જ શું કહેતા શાસ્ત્રકાર ભગવાન એટલે સંસારમાં રહીને આપણે જે પણ આહાર વગેરે કરી રહ્યા છે તો એમાં તો હિંસા થાય જ છે પણ આપણને શું ટ્રાય કરવાનું છે જેટલી ઓછામાં ઓછી હિંસા થાય તો એટલું આપણને પ્રયત્ન કરવાનું છે માટે જ તેઓ શું કરે છે એમ તો દૂધ જે છે તો તે તો ભક્ષ્ય જ છે ને મિલ્ક જે છે દૂધ જે ભક્ષ્ય છે પણ આજે આપણે દૂધના ત્યાગની પણ આપણે વાત કરી રહ્યા છીએ જો થાય તો તે પણ કરો કેમ કારણ કે આજના સમયમાં તેઓ ગાયોને બહુ ટોર્ચર કરીને દૂધનો દૂધને એક્સ્ટ્રેક્ટ કરે છે માટે આજના સમયમાં ઘણા લોકો દૂધનો પણ ત્યાગ કરી રહ્યા છે જે પોતે ભક્ષ્ય વસ્તુ છે માટે જો આપણે જો પબડી વગર પણ ચાલી શકાય તો પબડીનું પણ ત્યાગ કરવા જેવું છે કારણ કે તેમાં પણ જીવો આપણે જોયું કે ત્યાં પણ આવા ગ્રાસ ઉપર ચાલીને એટલે ગ્રીનરી હતી જ ને તો હાર્વેસ્ટિંગના સમયમાં ગ્રીનો ગ્રીનરી જે છે એના ઉપર પગ રાખીને ચાલીને પછી પબડીઓને કાઢવામાં આવે છે તો જો જો પોસિબલ હોય તો તેનો પણ ત્યાગ કરવું જોઈએ જો એના કરતા એ પબડીમાં જે આપણને મળે છે તો તે આપણે બીજા કોઈ દ્રવ્યમાંથી મળે કે જેમાં આપણને હિંસા ઓછી લાગે ભગવાન તો શું કરે વસ્તુનો પણ ત્યાગ કરે છે એનું પણ પરિમાણ કરે છે માટે આપણને જેટલું થાય ને એટલું આપણને આ બધું ઓછું ઓછું કરવાનું છે એ જ આપણું સાચું ગોલ છે બરાબર અભક્ષ્ય વસ્તુનો તો સર્વથા ત્યાગ એ કરવાનું જ છે પણ સાથે સાથે ભક્ષ્ય વસ્તુઓ પણ જેટલું ત્યાગ થઈ શકે જેના ઉપર બહુ આસક્તિ રહેલી હોય એવી ભક્ષ્ય વસ્તુઓનો પણ ત્યાગ કરવાનો છે વળી એનું પરિમાણ એટલે કે દ્રવ્ય સંક્ષેપ પણ એ ચૌદ નિયમ લેવા દ્વારા આપણે એ કરતા જવાનું છે એ આગળનું સ્ટેજ છે ત્યાં સુધી આપણે પહોંચશું આગળ હવે હમણાં આપણો બાવીસ અભક્ષ્ય જે ચાલી રહ્યા છે તે આપણે જોઈએ તો હવે જે જ્વાર બાજરીના જે મમરા પોપકોર્ન છે તે ભક્ષ્ય છે તે ચાલે પછી મકાઈના જે પોહા છે પણ ક્વેશ્ચન આવેલું હતું તે ચાલે કે નહીં મકાઈ કે ચોખાના તો તે પણ ચાલે તે ભક્ષ્ય છે એ પણ ચાલે ચાલે છે છે બરાબર પોપકોર્ન પોપકોર્ન કે કે નહીં તો જે જુવારના હોય કે બાજરીના જે મમરા હોય કે પોપકોર્ન હોય કે ફોલ્લા હોય તે બધું ભક્ષ્ય છે આ દુકાન છે કે બેકર છે જે પણ બેકરી છે તો એ લોકો કહે છે કે જૈન બ્રેડ અને બિસ્કીટ બનાવે છે તો તે ચાલે કે નહીં એવું ક્વેશ્ચન હતું તો આપણને એ લોકો કહે છે કે હા અમે જૈન બ્રેડ અને બિસ્કીટ બનાવી બનાવી રહ્યા છીએ જૈન પદ્ધતિથી છતાં પણ આપણને શું કરવાનું આપણે શું જોયું કે આપણે હવે હવે આપણે શ્રાવક બનવાનું છે બરાબર તો શ્રાવક શું કરે વિવેક પોતાની વિવેક દ્રષ્ટિથી બધું વિચારીને જોવે તો માટે આપણને ત્યાં જઈને ચેક કરવાનું કે ત્યાં લોટ કેવો વાપરે છે કયો લોટ વાપરે છે પોતે પીસે છે લોટ કે તૈયાર લઈ આવે છે તૈયાર લાવે છે લોટ તો એમાં ઈંડા કે ઈષ્ટવાળો તો લોટ નથી ને એ ચેક કરવાનો પછી એ બ્રેડ કે બિસ્કીટને ફૂલાવવા માટે શું વાપરે છે ફ્લેવર માટે શું વાપરે છે ત્યાં સફાઈ રાખે છે કે નહીં રોજ રોજ એ લોકો એ બધું સફાઈ કરે છે કે નહીં જો પીસે છે તો ત્યાં જે પીસવાની જે ચક્કી છે એની રોજ સફાઈ કરે છે કે નહીં કારણ કે રોજનું રોજ જો એ સફાઈ કરવામાં ન આવે તો ઈયળોની ઉત્પત્તિ ત્યાં થઈ જાય છે ધનેડાઓની એ અંદર જ તો તો બધું આપણે ટાઈમ ટાઈમ ટુ થોડા થોડા ચેક કરતા રહેવાનું પછી પછી નક્કી કરી શકીએ કે બહારની જે આ જે કહે એ દાવો કરે છે કે આપણે જૈન પદ્ધતિથી આપણે બનાવી રહ્યા છીએ તો જ પછી એ લઈ શકાય નહીં તો એમાં જ કોઈના ઉપર અંધવિશ્વાસ કરવાનો રાખવાનું નથી આપણને બધું છોડી દેવાનું છે જે પણ કંપનીઝ કે બ્રાન્ડ્સ કે દુકાનવાળા જે પણ હોય છે તો એમના ઉપર અંધવિશ્વાસ રાખવાનો નથી અને જો વેજ સ્ટેમ્પ હોય કે વેગનનું પણ સ્ટેમ્પ હોય કે જૈન પણ લખેલું હોય એના ઉપર પેકેટ ઉપર તો તે ભમાડવા માટે પણ હોઈ શકે છે માટે આપણે બધું ચેક કરવાનું આપણે પોતે જાગૃત આપણને બનવાનું છે અને આપણે બની ગયા છીએ હવે તો બરાબર ચેક કરીને જ પછી આગળ વધવાનું છે કારણ કે નેક્સ્ટ કોઈ આવવાનું નથી નથી આપણને બચાવવા માટે લોકો આવવાના બરાબર આ ભાવમાં જ અને આજ જ ભાવમાં જો આપણને રોગો થઈ જશે ને આટલા બધા જીવોની ઉત્પત્તિ કરશું આપણા નિમિત્તે થશે અને એમની હિંસા થશે તો આગળ જઈને આ જ ભાવમાં આપણને રોગો પણ થઈ શકે છે તો તો એ રોગો જ્યારે ત્યારે કોઈ જે રોગ કે વેદના થશે તો તે લેવા કે શેર કરવા માટે કોઈ આવવાના નથી એ બધું પોતાને જ સહન કરવું પડશે માટે આપણને આ બધું ચેક કરવાનું પોતે જ અહીંયા આવેલું છે કે શિરડીનો ડ્રાય ઇસ્ટ વાપરે છે એ લોકો કે છે શેરડીમાંથી બને છે તો ચાલે તો બિલકુલ નહીં ચાલે ડ્રાય ઈસ્ટ આવે છે કે વેટ ઇસ્ટ આવે ઈસ્ટ જ નહીં ચાલે એ અનંત કાય છે જે ડ્રાય ઇસ્ટ હોય છે એને પાણીમાં નાખીને એક્ટિવેટ કરે છે એ લોકો એ કહે છે પણ આપણા શાસ્ત્રકાર ભગવાન તો કહે છે એ ડ્રાય હોય તો છતાં પણ તે એક્ટિવ જ રહેલા હોય છે એ જીવ જ છે અનંત કાય છે બરાબર તો એ જો આવું વાપરતા હોય તો તે અભક્ષ્ય છે અનંતકાયની જીવોની હિંસા કરીને આપણાથી બિલકુલ નહીં વપરાય માટે જ આપણે કહ્યું કે ઘરે જ બનાવવાનું બહારથી લેવાનું જ નહીં ભલે એ તેમ દાવો કરે એ બધું બ્રહ્મ છે છે આપણને અંધવિશ્વાસ નહીં કરવાનું ઘરે બનાવી લેવાનું ઈષ્ટ જે છે એ અનંતકાય છે એ લખી રાખજો હવે આગળ આપણે વાત કરીએ ડોનટ્સની તો જે માર્કેટમાં એ બધું ડોનટ્સ જે પણ મળે છે તે આ બધા અભક્ષ્ય છે ડોનટ્સ છે તેનો ત્યાગ કરવાનો કારણ કે અને હા આજે તો આ ડોનટ્સ પાછળ બધા કોલેજિન્સ જે છે તે એના પાછળ ક્રેઝી થઈ ગયા છે અને એ લોકો આપણને ધ્યાનમાં રાખવાનું કે કઈ આ ડોનટ્સ ખાવાથી આપણે કાંઈ મોર્ડન કે ક્લાસી બની નથી જવાના એ ધ્યાનમાં રાખવાનું આવી જે મિસકન્સેપ્શન છે ને એ બધા કાઢી નાખવાના કે આવા પ્રકારના જે આઈટમો હોય જે ખાય તો તે ક્લાસી છે કે મોર્ડન છે એવું કઈ નથી બરાબર એને બનાવવા માટે શું શું વાપરે છે અભક્ષ એવો મેદો વાપરે છે અને ઈસ્ટ નાખતા હોય છે કે જે અનંત કાય છે ઈષ્ટ અને મેદા વગર આ વસ્તુ તો તે બનવાનું પોસિબલ જ નથી પછી એ લોકો ફર્મેન્ટેશન પ્રોસેસ થાય કારણ કે ઇસ્ટ નાખી છે અને એના કારણે ફૂલાવો કે ખમીર આવે પછી તેને શું કરે છે આગળ તેલમાં તળવામાં આવે છે તેલ પણ કેવું હોય છે સસ્તું તેલ હોય તો એમાં અગળમ બગડમ બધું નાખેલું હોય છે તે આપણે જોયું પછી એના ઉપર શું નાખે અહીંયા જે આપણે ચમક દેખાય છે ઉપર તો આપણે એ વાત કરી હતી કન્ફેક્શનર્સ ગ્લેઝ આપને યાદ હોય તો કે નેચરલ ગ્લેઝ તો એ પણ આપણને ખ્યાલ છે કે એ પણ કીડાઓને કચડીને એના રસમાંથી આ બનવા બનાવતું હોય છે કે નેચરલ ગ્લેઝ કે જે શાઇનિંગ માટે જે ઉપયોગ કરે છે તે માટે આપણને આ નીચે પણ જે અલગ અલગ પ્રકારના જે એ લોકો અટ્રેક્ટિવ આવી રીતે નાખીને બનાવે કે બધાને બહુ મન થાય બચ્ચાઓને બહુ મન થાય પણ આ ડોનટ્સ જે છે તો એ આપણાથી નહીં વપરાય કારણ કે તળેલો છે તેને શું કહેવાય વાસી કહેવાય ને માટે આ જે તળેલા ડોનટ્સ છે તો તેમાં શું હોય છે પછી એટલે જે તળેલી વસ્તુ જે છે એમાં જે પાણીનો ભાગ હોય પોચી વસ્તુ છે જે કડક બંગલી જેવી કડક નથી જે પોચી વસ્તુ તળેલી વસ્તુઓ જે છે તો તે જો તે જો એક રાત્રિ પસાર થઈ જાય તો તેને વાસી કહેવાય છે બરાબર તો એમાં હવે ડોનટ્સમાં શું પછી સળબડે અસંખ્ય બેન્દ્ર જીવોની ઉત્પત્તિ થઈ જાય અને એમાં સળબડવા લાગે છે માટે આપણને એનો સર્વથા ત્યાગ કરવું જોઈએ અને બચ્ચાઓને બચપનથી જેમને આ શીખાવવું જોઈએ કે આ વાપરવા જેવું નથી એમના માઇન્ડમાં આપણને ફિટ કરવા કરી દેવાનો આપણને સુસંસ્કારો નો આરોપણ એમનામાં કરવાનો જો આપણે એ આ પોતે જ માતા પિતા આવું વાપરે તો બચ્ચાઓને પછી શું એમને પણ એ વાપરવા લાગે અને પછી મોટા થઈને એમને પછી જો સુધારવા પ્રયત્ન કરીએ તો તે કઈ સુધારવાના નથી કારણ કે કુસંસ્કારો આરોપ આરોપણ આપે પોતા જ કર્યું છે માટે તે કુસંસ્કારો પછી કાઢવાનું બહુ પછી બહુ ડિફિકલ્ટ થઈ જાય છે માટે એ બધું ધ્યાનમાં રાખવાનું આગળ હવે વાત કરશું ચિકોરીની તો ચિકોરી જે છે તો તે શું છે તે આપણે જોઈ લઈએ તો કોફી જે છે ને કોફી પાવડર તો તે બે ટાઈપના આવતા હોય છે એક કોફી પાવડર જે છે તો તે પ્યોર હન્ડ્રેડ પર્સેન્ટ કોફી છે કોફી પાવડર છે અને બીજા જે આવે છે તો તેમાં ચિકોરી મિક્સ કરી નાખતા હોય છે એમાં થર્ટી પર્સન્ટ ચિકોરી નાખતા હોય છે અને સેવન્ટી પર્સેન્ટ એમાં કોફી પાવડર હોય છે વળી આ જે છે ને તે સસ્તા વાળી હોય છે સસ્તી હોય છે ને તે તેવી મિક્સિંગ વાળી આવે છે ને તો તે થોડી સસ્તી વાળી આવે છે કોફી નામ તો કોફી જ હોય એમનું પણ એમાં કડવાસ પણ થોડીક ઓછી હોય છે અને ટેસ્ટ પણ એ ટેસ્ટથી આપણને ખ્યાલ આવે લગભગ તો ખ્યાલ આવી શકે છે પણ જે પ્યોર કોફી હોય ને તે બહુ વધારે કડવી હોય છે પણ હવે ચિકોરી શું છે તે આપણે જોઈએ તો આપણે જે ઉપર પ્લાન્ટ જોઈ રહ્યા છીએ માટે અને આનું પાવડર કરે છે તો આવું દેખાય છે હજી એનું એકદમ સૂક્ષ્મ એકદમ નાનું ઝીણું પાવડર કરે પછી એને કોફીમાં એકદમ મિક્સિંગ કરી નાખે અને આપણને ખ્યાલ પણ ન હોય આપણને લાગે કે કોફી જ છે અને અજાણતા આપણે જો એને વાપરી લઈએ તો પછી આપણને અનંતકાળ જીવોની જેવોની હિંસાનો પાપ લાગે છે માટે આપણને વિચારી લેવાનું કે જે સ્ટોલ્સ ઉપર રોડ સાઈડ સ્ટોલ્સ ઉપર જે મળે છે કોફી કે આપણે જો બહાર ગામ જઈએ સ્ટેશન ઉપર જે મળતી હોય છે કોફીઓ કે રોડ સાઈડના ટપરીઓની જે કે હોટેલ્સમાં મળતી હોય તો તે કોફી કેવી હોઈ શકે છે એ લોકો તો પૈસા બચાવવાનો જ પ્રયત્ન કરે ને સસ્તી કોફી જ વેચે ને તો પછી કોફી આપણે કેવી પ્રકારની વાપરી રહ્યા છે તે પણ આપણે વિચારી લેવાનું બરાબર એટલે આ અભક્ષ્ય છે આ જે ચિકોરી વાળી કોફી છે તે અનંતકાય છે માટે અનંતકાય જીવોને હિંસા કરીને બનાવવામાં આવે છે માટે તે અભક્ષ્ય છે તો તે સમજી વિચારીને જોઈને પછી વાપરવાનું બરાબર ભક્ષ્ય છે તે જ વાપરવાનું હંડ્રેડ પર્સન્ટ પ્યોર કોફી ના જ પાવડર હોય તો તે જ વાપરી શકાય પછી આગળ બીજું આપણે વાત કરશું હળદરની તો જે કાચી હળદી દેખાય હલ્દી દેખાય છે આપણે લેફ્ટમાં આ કાચી હલ્દી છે તો ક્વેશ્ચન આવેલું હતું કે કાચી હલ્દી ને ઘરમાં સુકાવીને પીસીને ને હલ્દી બનાવી શકાય કે શું તો લીલી હળદર જે છે ને એને લીલી હળદર કહેવાય બરાબર કાચી લેફ્ટમાં જે છે ને એને લીલી હળદર કહેવાય તો એ અનંત કાય છે માટે આપણાથી એવું નહીં કરાય ઘરે લાવીને આવી એને સ્પર્શ પણ નહીં કરાય જ્યારે તે લીલી હળદરના ફોર્મમાં હોય ત્યારે તે અનંતકાય હોય છે માટે આપણાથી એને સ્પર્શ પણ નહીં કરાય અને એને ઘરે લાવીને પછી એને આપણાથી સુકવવા એટલે એને ડ્રાય પણ નહીં કરવાનું એટલે એને સુકાવવું પણ ન જોઈએ પણ જે રેડી મળેલું જે પાવડર હોય છે હલ્દીનું તે લઈ શકાય છે જેટલું જરૂરી છે એટલા પ્રમાણમાં લેવાનું અને પછી એનું વપરાશ કરાવતું હોય છે કમ્પેરેટિવલી જોઈએ તો એનાથી પાપ તો લાગે છે પણ ઓછું પાપ લાગે છે પણ છતાં પણ આપણે લીલી હળદર સોરી જે સૂકેલી હળદર પાવડર છે આપણે શા માટે યુઝ કરી રહેલા છે એનું આપણે મેડિસિનલ પ્રોપર્ટીઝ એમાં રહેલા હોય છે માટે આ હળદરની આપણે જાણા આપણને રાખવામાં આવતી હોય છે પછી એવી જ રીતે જે આદુ છે અહીંયા જે આપણને દેખાય છે આદુ તો એના માટે પણ સેમ સમજવાનું આ આદુ જે છે લીલી લીલી આદુ કહેવાય જે પણ કહેવાય જિન્જર કહેવાય જે અહીંયા આપણને દેખાય છે પીસ પડેલા છે તો તે આપણાથી સ્પર્શ પણ નહીં કરાય અનંતે છે પણ પછી એનું એને સુકાવીને જે પ્રોસેસિંગ કરીને જે પણ પાવડર એ લોકો બનાવે છે બરાબર જે સૂંઠ બનાવે છે તો એની પણ આપણે ઝેરણા રાખેલી હોય છે કારણ કે એમાં એક એવા અલગ પ્રકારના પ્રોપર્ટીઝ રહેલા હોય છે કે જે બીજામાં નથી માટે અને મેન તો આપણે માત્ર ચપટી ચપટી જેટલો જ આપણે વપરાશ કરતા હોઈએ છીએ આ હળદીનું કે સૂઠ માટે એની જાળણા રાખી શકાય છે પણ પાપ તો લાગવાનું છે રાખવાનું પાપ તો લાગવાનું છે પણ અહીંયા આપણે ઝરણા રાખીએ છીએ જો એનું આપણે કમ્પ્લીટલી આપણે ત્યાગ કરી શકતા હોય તો એ શ્રેષ્ઠ છે એ ત્યાગ કરી શકાય છે જો પોસિબલ હોય તો પણ જો નહીં કરી શકાય તો એનું ઝરણા અહીંયા રાખવામાં આવે છે પછી આગળ આપણે જો એવું પ્રશ્ન આવે આ આપણે પાવડર કરીને વાપરીએ છીએ તો પછી ઓનિયન પાવડર વાપરમાં શું પ્રોબ્લેમ છે એવું ક્વેશ્ચન આવેલું હતું તો આપણે અહીંયા સમજવાનું છે કે આ ઓનિયન પાવડર જે છે તો એનાથી કાંઈ આપણને ફાયદો થવાનો નથી તે માત્ર ટેસ્ટ માટે વપરાતો હોય છે જે પર જે પણ ફરસાણો હોય છે ને બજારમાં મળે છે ચિપ્સ હોય કે કાંઈ પણ હોય એમાં એ લોકો ઓનિયન પાવડર નાખતા હોય છે કાંદાનું પાવડર તો એ તો અનંતકાયની હિંસાથી એ એટલે એ કેટલા પ્રમાણમાં બને છે આ ફરસાણોમાં નાખવા માટે આ પાવડર ઘણા જ માત્રામાં એ માસ પ્રોડક્શન થાય છે મોટા સ્કેલમાં એનું પ્રોડક્શન થાય છે માટે અનંતકાયની બે હિસાબ હિંસા થાય છે માટે અહીંયા આપણને એનું નિષેધ કરવાનો એને ત્યાગ કરવાનું છે બરાબર એનાથી કાંઈ ફાયદો થવાનો નથી માત્ર જે આહાર સંજ્ઞા છે એની પુષ્ટિ થવાની છે માટે આપણને આનું અનિયન પાવડર કે કાંદાનું સર્વથા ત્યાગ કરવાનું છે અહીંયા આવે છે કે ઘરે અદ્રકને સુકાવીને સૂઠ બનાવીએ તો ચાલે હવે આપણે જેવી રીતે વાત કરીને આની શેની વાત કરી આપણે લીલી હળદરની વાત કરી કે ઘરે સુકાવીને બનાય કે નહીં તો એવી જ રીતે આદુ પણ લઈને સુકાવીને નહીં બનાવવાનું બરાબર આપણને પછી પાપ લાગે ને અનંતકાળ જીવોને આપણે સ્પર્શ પણ કરીએ તો એને સ્પર્શ પણ કરીએ ને તો એને ઘણી જ વેદના થાય છે બરાબર જીવોની વેદના થાય અને પછી નહીં કરવાનું આપણામાં પછી તૈયાર પાવડર મળે છે જેટલું જોઈએ એટલું જ લેવાનું બરાબર ત્યાગ થઈ શકે તો તે ઉત્કૃષ્ટ તે છે તે શ્રેષ્ઠ છે જો આપણે ત્યાગ કરી શકતા હોઈએ આવી ઝેરણા ન રાખ રાખ એટલી તો ઝેરણા નહીં રાખવી જોઈએ બરાબર એટલે ઘરે તો બિલકુલ નહીં બનાવવાનું આ બધું પ્રોસેસ આપણે ઘરે નહીં કરવાનું માત્ર તૈયાર પાવડર મળે છે તો તે લઈ લેવાની અને એટલી જાણ્યા રાખવાની બરાબર ન હોય ત્યાં કરી શક્યા હોય તો તે બરાબર છે અહીંયા સાઉની ક્વેશ્ચન આવ્યું હતું કે સાઉ શું છે શું છે તે ચાલે કે નહીં તો સાઉ તે બારયાર્ડ મિલેટ કરીને છે તો તે જવાર બાજરા હોય ને એના જેવું જ હોય છે અને એ ડાયજેશન માટે લાઈટ છે ને ઈઝી છે માટે તેનો વપરાશ કરી શકાય છે આ તો ભક્ષ્ય જ છે બરાબર આ આ છે વાંધો નથી આ સાઉ જે છે કે બારએ મિલેટ તે વાપરી શકાય છે પછી આગળ બીજું આપણે જોઈએ નું પૂછેલું હતું આ ચાઇવ્સ શું છે તો એ પણ આપણે અનંતકાળમાં લેવાના હતા પણ અહીંયા માત્ર એક ચાઇવ્સ વિશે લઈ લઈએ આ શું છે તો એ જે કાંદાઓ છે તે કાંદાઓની પ્રજાતિનું જ છે માટે તેને વાપરવું ન જોઈએ આ અભક્ષ્ય છે અને હોટેલ્સમાં અને ખાસ તો ચાઇનીઝ હોય છે તો ચાઇનીઝ જે પણ નૂડલ્સ કે રાઈસ ફ્રાઈડ રાઈસ કે સૂપ બનાવતા હોય મંચાઉ સૂપ વગેરે એમાં એ તો આ કમ્પલસરી નાખતા જ હોય છે આવું આપે જોયું હશે આ પછી આપણને બિઝનેસ જેવું પણ લાગે પણ આ બિઝનેસ નથી આ શું છે એ લોકો શું નાખે છે આ નાખે છે જે કાંદા જ છે કાંદાની પ્રજાતિનું છે અનંતકાય છે માટે આપણને બિલકુલ પણ ચાઇનીઝ બહારનું વાપરવું જ ન જોઈએ ચાઇનીઝ આખું અભક્ષ છે ભલે વેજીટેરિયન ચાઇનીઝ હોય કે આગળ ભલે એ લોકો લખે જૈન ચાઇનીઝ કરીને કઈ પણ લખે લખે એ જૈન તો નથી બિલકુલ પણ જૈન નથી એ અભક્ષ છે માટે એ આપણને ત્યાગ કરવાનું છે બીજું છે છે ચિયા ચિયા સીડ્સ સીડ્સ તો આ શું વપરાય કે નહીં પણ ક્વેશ્ચન આવેલું હતું બરાબર તો તો આ ચિયા સીડ્સ જે છે તે સબ્જા જેવા જ લાગે છે પણ તે અલગ છે અહિયાં જે આપણને અહિયાં દેખાય છે ને અહિયાં આ રાઇટમાં આ ચિયા સીડ્સ છે અને આ લેફ્ટમાં આ આપણે નોર્મલી જે વાપરીએ છીએ ને સબ્જા તકમરીઓ આ તકમરીઓ છે લેફ્ટમાં આ તકમરીઓ છે એને બેઝિલ સીડ્સ પણ કહેવાય એ તુલસી સીડ્સ પણ કહેવાય સબ્જા પણ કહેવાય તો એ આપણે વાપરીએ છીએ પણ અહીંયા નવું નવું આવ્યું છે ચિયા સીડ્સ કરીને આવું દેખાય છે બરાબર તો આ શું છે વપરાય કે નહીં તો આ તકમરી સોરી ચિયા સીડ્સ છે સેલ્વિયા હિસ્પેનિકા પ્લાન્ટ જે અમેરિકામાંથી છે તો ત્યાંથી એ અહીંયા આવ્યું છે પણ અલગ છે પછી આગળ આવે છે જૅકફ્રુટ સીડ્સની વાત તો એ વાપરી શકાય કે નહીં તો એ પણ વાપરી શકાય છે એમાં કઈ પ્રોબ્લેમ નથી આ જે સીડ્સ જે બજ્જા સીડે જૂટના તો તે વાપરી શકાય છે પછી આગળ આવે છે બિસ્કીટ ની એ પણ એક એવા બિસ્કિટ્સ એનિમલ શેપ બિસ્કિટ્સ તો માર્કેટમાં એ ખાસ કરીને બચ્ચાઓ માટે આવા પ્રકારના આવતા એ લોકો બનાવતા હોય છે એવા શેપના તો તે શું વાપરવા જોઈએ કે નહીં આપણને એ બધા લેવા જ ન જોઈએ કારણ કે તેનાથી બચ્ચાઓને કેવા ભાવ આવે આપણે જો કહીએ ને તો ખરાબ લાગશે પણ કાલસોરિક જેવા જ કાલસોરી કસાઈ જેવા જ ભાવ આવશે બચ્ચાઓને પણ એના ભાવ કેવા હતા પાડાઓને હું મારી રહ્યો છું બરાબર તો તેવા જ હિંસક ભાવો ભાવતા ભાવતા બચ્ચાઓ પણ એ વાપરે લાયન છે આ એલિફન્ટ છે હું લાયન ને ખાઉં છું એલિફન્ટને ખાઉં છું ડાયનોસોર ને ખાઉં છું એવા એવા ભાવો કરી કરીને એ બચ્ચાઓ એ મજા લઈને આનંદ લઈને અનુમોદના કરી કરીને એ ખાય તો પછી આપણને શું લાગે કે કર્મ જે છે તો તે આ જોશે કે આ બચ્ચો છે તો બચ્ચાઓને પણ પછી જોશે કે આ તો બચ્ચો છે શું ખબર પછી છોડી દેશે એવું લાગે છે પણ બચ્ચાઓને પણ અહીંયા પંચીન્દ્રજીવની હિંસાનો માંસાહારનો પાપ લાગે જ છે કર્મ તો બચ્ચાઓને પણ છોડતો નથી બરાબર માટે આ જે અને વળી આ જે એનિમલ શેપના જે બિસ્કીટ ખવડાવનાર કોણ છે એને પણ હિંસાના પાપ લાગવાના જ છે માંસાહાર કરવાના પાપ લાગવાના છે આ માંસાહાર ભલે નથી ભાવ તો એવા થઈ જાય છે કે આપણે આ વાપરી રહ્યા છીએ માટે જે ખવડાવનાર છે એને તો એટલે કોણ છે મમ્મી પપ્પાઓ છે તો એમને પણ પાપ લાગવાનું છે કે બચ્ચાઓના ભાવ જે ભાવ પ્રાણો છે એની હિંસા કરવાનું પણ પાપ લાગવાનું જ છે કારણ કે બચ્ચાઓને તો સમજ નથી બચ્ચાઓ તો એમણે તો વિશ્વાસ રાખેલું હોય છે મમ્મી પપ્પા ઉપર કે તેઓ મારા કલ્યાણ માટે જ એ લોકો કલ્યાણ માટે જ ઈચ્છનારા છે અને મને આવું કઈ અગડમ બગડમ ખવડાવશે નહીં બચ્ચાઓને તો વિશ્વાસ હોય ને નાના બચ્ચાઓને મમ્મી પપ્પા ઉપર તો એમને બચ્ચાઓને આવું ખવડાવવાથી શું થાય છે બચ્ચાઓના આત્મિક ગુણો છે એની હિંસાનો પાપ લાગે છે માતા પિતાને અને તેમનામાં કુસંસ્કારોનું અને હિંસક ભાવોનું આરોપણ કરવાનો પાપ લાગે છે આગળ જઈને પછી એમને પણ થઈને મન થઈ શકે છે કારણ કે આરોપણ તો કરી દીધું છે તો તે કુસંસ્કારો તો જાગી શકે છે માટે અહીંયા આપણને સમજી વિચારીને પેરેન્ટિંગ કરવું જોઈએ પેરેન્ટિંગ કરવી તે પણ એક મોટી રિસ્પોન્સિબિલિટી છે માટે આવા જે બિસ્કિટો છે તો તે વાપરવા આપવા ન જોઈએ બચ્ચાઓને જોઈએ બિસ્કીટો ખાવાથી શું થાય છે નાના વર્ણ્ય કર્મોનું બંધ થાય છે આપણને પાપ લાગે છે માટે જે પણ જે પણ બિસ્કીટો ઉપર આવા નામ લખેલા હોય તો તે બધા જ ખાવા ન જોઈએ બધા અભક્ષ્ય છે અને આ પણ એક વધારેનું રીઝન છે આ બિસ્કીટો ન ખાવા પાછળનું તો તે ધ્યાનમાં રાખવાનું પછી અહીંયા ક્વેશ્ચન છે કે નાચણી ચાલે કે નહીં તો નાચણી ચાલે છે તે ભક્ષ્ય છે નાચણી ખાઈ વપરાશ આપણે કરી શકીએ છીએ એમાં કઈ પ્રોબ્લેમ નથી અહીંયા ક્વેશ્ચન છે કે જલેબી ફાફડા ભક્ષ્ય છે તો ઘરે બનાવેલી જલેબી ભક્ષ્ય છે ઘરે ઘરે બનાવેલા ફાફડા ભક્ષ્ય છે એમાં એવું કેચ છે વિચારો હવે બહારની જે જલેબી છે તો તે એ લોકો શું કરે એક રાત્રિ સુધી એ લોકો ભીંજવીને રાખે આથો બનાવવા માટે ફર્મેન્ટેશન કરવા માટે મેદાથી તે બનાવે અને પછી એ એક એમાં ફમેન્ટેશન નું પ્રોસેસ થાય એટલે કે વાસી થઈ જાય એમાં અસંખ્ય બેન્દ્રજીવો સરવડતા હોય છે પછી એની હિંસા કરીને કેવી રીતે હિંસા કરે તેલમાં આમ ગોલ ગોલ કરીને તળે પછી ત્યાં બેન્દ્રજીવોનું તળી નાખે ત્યાં ગરમ ગરમ તેલમાં એટલે બધાનો પાપ આપણને લાગશે એટલે આપણને વાપરવા ના જોઈએ પણ ફાફડા માટે આવું નથી કરતા ફાફડા માટે તેઓ પછી જે તેલ છે તો તેલ તો એ સેમ હોય છે ને એમાં જે બધું તળતા હોય છે એ થોડી કઈ નવું તેલ લે છે કે લો એ જોયે છે કે હા આ જૈનો હવે વાપરવાના છે તો એના માટે અલગ તેલમાં તળીએ એવું તો કઈ કરતા નથી ને તેલ તો સેમ હોય ને તેલ આજ સેમ તેલમાં એ લોકો અગડમ બગડમ બધું એ લોકો બટાટાવાળા સમોસા પણ એ લોકો એ જ તેલમાં તળતા હોય છે ને તો એ જ તેલમાં જે આ ફાફડા એ લોકો તળે છે તો તે શું આ ભક્ષ્ય બની જશે જૈન બની જશે નહીં બનશે એમાં બટાટા વડા બધું એ તળે છે ને તો પછી સમજી લેવાનું કે આપણે જો આવા ફાફડા વાપરીએ કે જલેબીઓ વાપરીએ તો પછી આપણને પણ અનંતકાય જીવોની હિંસાનો દોષ તો લાગવાનો જ છે તેલ સેમ છે એ ધ્યાનમાં રાખવાનું એટલે ઘરે ફાફડા બનાવી લેવાના ઘરે જલેબી એ જ દિવસે બનાવીને વાપરી લેવાની એ બધું ભક્ષ્ય છે ઘરનું બારનું અભક્ષ્ય છે એક ક્વેશ્ચન આવેલું હતું કે મેદાને રવાનું બનાવવાનું પ્રોસેસ શું છે તો મેદા જે છે એને વ્હાઈટ ફ્લાર પણ કહેવાય છે પેકેટ ઉપર લખેલું હોય ઓલ પર્પઝ ફ્લાર એવી રીતે પણ લખેલું હોય છે અને રવો જે છે એને સેમોલિના કે સૂજી પણ કહેવાય છે તો હવે એ કેવી રીતે બનાવે છે આપણે એને અભક્ષ્ય શા માટે કહીએ છીએ મેદાને આ બંને જે છે ને તો તે ઘઉંથી જ બનાવે છે અને મેદો બનાવવા માટે તે શું કરે છે જે ઘઉં હોય એ કેવા કલરના હોય બ્રાઉન હોય ને તો એ બ્રાઉન અને આપણે જે મેદો મેદોનો પાવડર છે એકદમ વ્હાઈટ હોય છે એ કેવી રીતે થાય છે એ લોકો મેદા બનાવવા માટે જે બ્રાઉન લેયર છે ઘઉં નું તે બહારનું લેયર એ કાઢે છે અને માત્ર જે વ્હાઈટ એન્ડોસ્પમ છે પછી તેને જ માત્ર પીસીને બનાવે છે અને તેઓ બહારના જે બ્રાઉન કલરના જે બ્રાન્ડ છે બ્રાન્ડ કહેવાય છે આ બ્રાઉન કલરનું જે ઘઉંનું દાણું છે એના બહારના બ્રાઉન કલરને બ્રાન્ડ કહેવાય છે તો તેને છૂટો કરવા માટે દરેક મિલમાં અલગ અલગ પ્રોસેસ યુઝ કરે છે તો કેટલાક શું કરે છે કલાકો સુધી આ ઘઉંના દાણાઓને શું કરે છે પાણીમાં ભીંજવીને રાખે છે બ્રાન્ડને ઢીલો કરવા માટે પછી તેને શું કરે છે કલાકો સુધી આવી રીતે ભીંજવી નાખે પછી એમાં જીવોની ઉત્પત્તિ તો થઈ જાય ને પછી તેના છલટા અલગ કરે અને આ જે જે એન્ડોસ્પમ્પ છે વ્હાઈટ કલરનું તો એના ટુકડા કરીને પછી તેને રવો બનાવે મોટા મોટા ટુકડાથી રવો બનાવે અને મેદો બનાવવા માટે ફાઇન પાવડર હજી વધારે પીસે છે પછી આગળ એને શું કરે છે બ્લીચિંગનું પ્રોસેસ પણ કરે છે મેદા માટે તો એનાથી એ પ્યોર વાઈટ કલર આવી જાય છે પછી આપણે પહેલા જેવી રીતે કીધું કે એલોગેન નામનું જે દ્રવ્ય છે જે કેમિકલ છે તો તે રહી જાય છે મેદામાં જ અને આગળ આ પછી એલોગેનના કારણે આ મેદાના વપરાશના કારણે ઘણા વર્ષોથી આપણું ચાલુ જ હોય ને તો પછી આગળ જઈને ડાયાબિટીસ પણ જલ્દીથી ઉત્પન્ન કરાવી દે છે આ એલોક્ઝેનના કારણે માટે મેદાને શું એ લોકો અને ડોક્ટરો પોતે જ કહે છે કે આ મેદાનું જે છે ને તેનું વપરાશ કરવાથી પછી રોગોની ઉત્પત્તિ થાય છે માટે એ એ વાપરવું જોઈએ ઘઉં જે છે ને ઘરમાં ઘઉં ઘઉંનો લોટ એ જ એનું જ વપરાશ કરવું જોઈએ અને બીજી આ મેદા બનાવવાની બીજી પણ રીત છે કે જેમાં તેઓ ભીંજો ભીંજવીને રાખતા નથી આજે પાણીમાં એ લોકો ભીંજવીને રાખતા નથી પણ ડિરેક્ટલી એને પીસતા હોય છે પણ હવે ડિરેક્ટલી પણ જે લોકો એ લોકો ભીંજવ્યા વિના જે પીસી નાખતા હોય ને તો આપણને લાગે તો પછી આ ભક્ષ્ય હશે ને આ મેદો પણ એમાં પણ એ લોકો બ્લીચિંગ કરતા જ હોય છે વ્હાઈટનિંગ કરતા હોય છે તો નું જે દ્રવ્ય છે તો એ તો રહી જ જાય છે કેમિકલ એટલે આપણા માટે એ જોઈએ ને તો હેલ્થ માટે એ બેનિફિશિયલ નથી અને બીજું પણ ચોંટી જાય છે આટલું ફાઈન પાવડર હોય છે ને ઇન્ટેસ્ટાઈન એટલે આંતરડામાં એ ચટકી જાય છે એટલે એ સારું નથી અને બીજું જે મશીન્સ જે છે ને જેમાં એ લોકો પીસે છે તો તેની કઈ લોકો સફાઈ નથી કરતા રોજ રોજ આપણે શા માટે કહી છે કે બજારનો લોટ નહીં વાપરવું કારણ કે તે લોકો જે પીસે છે ને મોટા મોટા સ્કેલમાં તો એ લોકો કંઈ સફાઈ નથી કરતા રોજ રોજ સફાઈ જો કરશે પછી તે બીજા દિવસે વાપર એનો ઉપયોગ કેવી રીતે કરશે એ બધું અટકી જશે એનું પ્રોસેસ માટે એમાં જે જૂનો જૂનો જે લોટ છે એમાં ચટકી જાય છે લાંબા લાંબા પાઇપ્સ હોય છે તો અહીંયાથી ત્યાં એ લોકો પોસિબલ જ નથી લોટ મોકલવા માટે પીસવા માટે લાંબા લાંબા પાઇપ્સ હોય છે તો એ કંઈ સફાઈ નથી કરે પોસિબલ જ નથી સફાઈ જ થવાની પોસિબલ નથી એનું બરાબર તો એમાં શું થાય છે પછી એમ જ પડ્યો રહે ચટકેલો પડ્યો હોય ત્યાં લોટ તો પછી નાના નાના પછી જીવોની ઉત્પત્તિ ધનેડા ઈયળોની ઉત્પત્તિ થઈ જાય છે બેન્દ્રિય અને તેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે પણ અને તેઓની પણ સાથે કેમિકલમાં કે પીસાઈ જાય છે એની પણ હિંસાનો પાપ લાગે છે આપણને માટે જે તૈયાર લોટ છે બધું જે પણ બહારમાં બહારથી પ્રાપ્ત થાય છે તો બધું તૈયાર લોટ તે બધું જ અવક્ષ્ય કહેવાય છે માટે જ માટે જ ગુરુ ભગવાન તો પૂછતા હોય છે આપણને વોર આપતા ટાઈમ કે બહાર બજાર લોટ છે કે શું અને હોય તો એ વોર આપતા નથી એ જ રીઝન છે ઘરે શું આપણને ઘરઘંટી વસાવવી જોઈએ અને આપણને પોતાના હાથેથી પોતાના આંખોથી એ દ્રષ્ટિથી આપણને બધું સાફ કરવાનું ધનેડાઓને પછી સાઈડમાં રાખવાના બરાબર ઈયળો જે હોય છે એટલે બધું આપણે ચોખ્ખું કરીને પછીનું પછી ઘરે જ ઘઉં નું લોટ અને એનાથી જ આપણને વપરાશ કરવું જોઈએ એ ધ્યાનમાં રાખવાનું અને વળી એ લોકો જે મેદા વગેરે જે બનાવે છે તો એ પ્રોસેસ જે હોય છે ને તો એમાં ન્યુટ્રીસ જે છે ને તત્વો તે બધા તે નષ્ટ થઈ જતા હોય છે આ પ્રોસેસના કારણે પછી તેઓ શું કરે કેટલાક જે સસ્તી સસ્તા સસ્તાવાળા લોટ બનાવે છે એ લોકો પછી નથી કરતા પણ જે મોંઘા જે માસ પ્રોડક્શનમાં કરે છે ફોરેન ખાસ તો એ લોકો એ ને રિસ્ટોર કરવા માટે ઉપરથી પછી એ સ્પ્રે કરે છે શેનું મિનરલ્સ મિનરલ્સનું સ્પ્રે કરે છે ઉપરથી અને પછી એ લોકો પેકેટ ઉપર લખી દે છે કે હા આ એના આટલા બધા ન્યુટ્રીયન્ટ્સને મિનરલ્સને વાઇટમિન્સ યુક્ત છે અમારું લોટ એવું એ લોટ અહીંયા પણ જે લોટ મળે છે ઇન્ડિયામાં તે પણ એવું જ હોય છે પેકેટ ઉપર લખેલા હોય છે આટલા લિસ્ટ લખેલી હોય છે 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 વિટામિન્સ આવ્યા બધું તો નષ્ટ થઈ ગયું પછી પોતે ઉપરથી કરે આ બધું તો એનું પછી સોર્સ શું છે વિટામિન્સ ક્યાંથી આવ્યા છે એ પણ પછી ક્વેશ્ચનેબલ છે જો એનિમલ સોર્સ થી આવે છે આ બધું તો પછી એ પછી માંસાહાર નું ત્યાં પાપ લાગી જાય છે માટે આ બધું અગડમ બગડમ લેવું જ ન જોઈએ બહારથી

કે જે પેકેટમાં જે માર્કેટમાં આપણને મળે છે તો તેને જ આપણે એને જ જોઈને આપણે જજ નથી કરી રહ્યા કે આ ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે આપણે એનો આખો પ્રોડક્શન પ્રોસેસ આપણને જોવાનું છે અને તે વસ્તુને બનાવવા માટે કયા રો મટીરિયલ્સ લીધેલા છે તેમાં ઉપરથી ન્યુટ્રિયન્ટ્સ નાખવામાં આવે છે વાઇટમિન્સ હોય કે મિનરલ્સ હોય કંઈ પણ હોય તો એ શામાંથી તે લોકો એ એક્સટ્રૅક કરીને લીધેલા છે બીજું એ પણ જોઈ રહ્યા છે કે એ કંપની શું સાથે સાથે નોનવેજનું પણ તેઓ વેચાણ કરે છે અને વળી આ ફાઇનલ પ્રોડક્ટ તે પણ શું વાસી છે તે બધું જ દરેક એસ્પેક્ટ આપણે જોઈ રહ્યા છીએ અને પછી આપણે ડિસાઇડ કરી રહ્યા છીએ કે આ ફાઇનલ પ્રોડક્ટ જે છે તે ભક્ષ્ય છે કે અભક્ષ્ય છે એમાં આપણે પ્લસ માઇનસ બધું આપણે જોઈ રહ્યા છીએ કે એના ભક્ષણથી આપણે પ્લસમાં જશું કે માઇનસમાં જશું એટલે આપણને વધારે પાપ કર્મો બંધ થશે કે શું છે અને પ્રોડક્શન બીજા કેટલા પ્રમાણમાં જીવોની હિંસા કરીને ફાઇનલ પ્રોડક્ટ બનાવેલું છે તે બધું જ આપણને જોવું જરૂરી છે કારણ કે આપણને હવે એક સાચો શ્રાવક બનવાનું છે અને સાચા શ્રાવક કેવા હોય શ્રાવક એટલે શું શ્રદ્ધા વિવેક સાથે જે ક્રિયાને કે આચરણ કરે તે તેને શ્રાવક કહેવાય માટે આપણને આપણે વિવેક બુદ્ધિ ચલાવીને તે જીનવચન પ્રમાણે આચરણ આપણને કરવું જોઈએ તો જ આપણે સાચા શ્રાવક કહેવાય આજે અજ્ઞાનતાના કારણે આપણે માર્કેટમાંથી કેટલી બધી વસ્તુઓ લઈએ છીએ કે જે અસંખ્યાતા કે અનંતા જીવોની હિંસા કરીને બનેલી હોય છે તો તે બધું જ પાપ આપણને લાગે છે અને તેમાં તેમના પ્રોડક્ટસ લેવાથી તેમને વધારે પ્રોડક્શન કરવાનું પ્રોત્સાહન પણ આપણા કારણે એમને મળે છે માટે તેમના ફેક્ટરીઝમાં જેટલા પણ લાખો કરોડ પ્રોડક્ટ જેટલા પણ બને છે તે જ પાપ આપણને લાગે છે કારણ કે આપણે એમના પ્રોડક્ટ લઈ રહ્યા છીએ આપણે ડિમાન્ડ ઊભી કરી છે માટે તેઓ સપ્લાય કરે છે માટે તેઓ પ્રોડક્શન કરે છે માટે તેનું બધું પાપ આપણને લાગે છે માટે સમજી વિચારીને લેવાનું મેન તો બહારથી લે એટલા જ માટે ગુરુ ભગવાન તો કહેતા હોય કે બજારની માર્કેટથી મળતી વસ્તુનો ત્યાગ કરો જે જોઈએ તે ઘરે બનાવી લો તો તેટલું જ માત્ર જેટલું ઘરમાં બનાવશો એટલું જ માત્ર નાનકડું પાપ લાગશે અને કમ્પેરેટિવલી જો જો બહારથી લેશું તો એ લોકો એક જ દિવસમાં કેટલો ફટફટ ફટફટ કરી નાખો એમનું જે પ્રોસેસ હોય છે એમાં કેટલા બધા પ્રોડક્ટ્સ કેટલા બધા એ લોકો બનાવતા હોય છે તો બધું જ પાપ આપણને લાગે અને વળી આપણે બીજાને પણ આપણે રેકમેન્ડ કરીએ આપણે પોતે જો અભક્ષ્ય ભોજન એટલે અભક્ષ નું વપરાશ કરીએ એમના પ્રોડક્ટનો વપરાશ કરીએ તો આપણામાં અનુમોદનાના ભાવ રહેલા હોય છે વળી આપણને સારું લાગે તો બીજાને પણ આપણે રેકમેન્ડ કરીએ કે આ ચોકલેટ ક્રીમ બિસ્કીટ્સ ખાઈને જોયા બહુ જ સારા આવે છે પછી એ લોકો પણ ખાવા લાગી જાય એ લોકો દસ જણને કહે તો શું થાય આપણને પાપ કેટલું લાગે વિચારો કર્યું એનું પાપ લાગે પછી કરાવ્યું અને અનુમોદ્યું એ બધું જ આપણને ટ્રિપલ ફોલ્ડ તો શું અનંત ફોલ્ડ પાપ લાગી જાય અને મેન તો પોતાને જ વિચારવાનું કે આપણે ખાવા માટે જીવી રહ્યા છીએ કે જીવવા માટે ખાઈ રહ્યા છીએ આ પ્રશ્ન દરેકે આ પોતાને જ પૂછવાનું છે કે આપણા જીવનનું સાચું લક્ષ્ય શું છે શરીરને ટકાવવા માટે આપણને ખાવાનું છે કે ખાવા માટે આપણને પૈસા કમાવી રહ્યા છીએ એટલે મેન એટલે એ વિચારવાનું છે આપણને ક્વેશ્ચન બધાને પોતપોતાને પૂછવાનું છે અને જો સંપૂર્ણ દિવસ કિચનમાં જ હોય ને આખો દિવસ કઈક ને કઈક અવનવું બનાવતા બનાવતા કે યુટ્યુબ ઉપર રેસિપીસ જોવામાં જ જો આપણું સંપૂર્ણ દિવસ નીકળતું હોય ને ચોવીસ કલાક તો સમજી લેવાનું કે આવતા ભવો આપણા બહુ જ ભયંકર આવવાના છે આપણને પોતાને જ બટાકું કે ટમેટું બનવું પડશે વારંવાર અને કપાવવું પડશે તો તે ધ્યાનમાં રાખવાનું શું આપણે ટમેટું કે બટાટું બનવાનું છે કે ઈષ્ટ કે એવું કઈ અનંત નથી પણ તે શું છે સાચે તે ઘોડા માટેનું જે ચારો હોય છે ગરીબ લોકો તે એને ખાતા હતા અને જો ખેતીમાં ઉગી જાય ને આ આ ઓટ્સ ઉગી જાય ને તો પછી તેને ઘાસ કહીને તેને કાઢવામાં નાખવા કાઢી નાખવામાં આવતું હતું પણ આજે એ લોકો કેવી પ્રકારની પબ્લિસિટી કરી રહ્યા છે એ એક કેવું છે એક નવાઈ છે કે આજના સમયમાં બધું શું થઈ રહ્યું છે પણ એમાં આપણે જો કાર્બોહાઈડ્રેટ્સ ફેક્ટર વિચારીએ તો ઓટ્સ અને ઘઉં બંનેના સેમ હોય છે પણ માત્ર ફાઈબર કન્ટેન્ટ આ ઓટ્સમાં વધારે હોય છે પણ હવે આપ આપણે આપ જો ખાવા સ્ટાર્ટ કરો છો તો પછી ઘઉં ખાવાના બંધ નહીં કરવાના ઘઉં જે હોય છે તેમાં કાર્બોહાઈડ્રેટ બહુ પ્રાપ્ત થાય છે એમાં ગ્લુટેન પણ હોય છે પછી એ એકદમ આપણે જો બંધ કરી દેસુ ઘઉં ઘઉં ખાવાનું બંધ જ કરી દેસુ પછી શું થાય છે પેટમાં પછી ઘણા વખત બાદ જો પાછો ઘઉં સ્ટાર્ટ કરવા ટ્રાય કરશો ને તો પછી એ એલર્જી થઈ જાય છે એટલે પછી આ ગ્લુટેન ની જે પણ ફોરેનમાં જે એ લોકોને થઈ છે ને ગ્લુટેન એ લોકો ખાઈ નથી શકતા તો આવા પ્રકારની એલર્જી પછી થઈ શકે છે એટલે ઘઉં ખાવાનું બંધ નહીં કરવાનું તે ધ્યાનમાં રાખવાનું ત્યાં ક્વેશ્ચન જે ઓટ્સ ખવાય કે તેની ખાઈ શકો છો આ પશુઓ માટેનું જે ચારો છે એ બધા ખાઈ શકે છે એમાં કંઈ પ્રોબ્લેમ નથી પણ પછી ઘઉં સ્ટાર્ટ બંધ નહીં કરી દેવાના જો ઘઉં બંધ કરી દેશો ને અને પછી ઘણા ટાઈમ પછી સ્ટાર્ટ કરશો ને તો પછી ગ્લુટેનનું જે ઇન વાળી જે બીમારી છે એલર્જી છે ને તો તે સ્ટાર્ટ થઈ જશે એ ધ્યાનમાં રાખવાનું પછી હવે આગળ આપણે એ જોયું કે કોર્નફ્લેક્સ વગેરે છે ને કે જે રાઇસ ક્રિસ્પીસ જે બનાવતા હોય છે અલગ અલગ શેપ્સના તો એમાં જલ્દીથી ફૂગ લાગી શકે છે બરાબર અને એમાં આજે પ્રોસેસ્ડ જે પણ ફૂડ્સ છે જે પ્રોસેસિંગ કરીને બનાવે છે તો એમાં ન્યુટ્રિએન્ટ્સ જે છે ને તો તે એ નાશ થઈ જાય છે વિટામિન્સ વગેરે જે પણ ન્યુટ્રીયન્ટ હોય છે તો એનું નાશ થઈ જાય છે તો એ લોકો શું કરે આખું બની જાય ને એના પછી આજે લાસ્ટમાં પછી એ ફ્લેક્સ ઉપર એ લોકો સ્પ્રે કરતા હોય નું તો તે હવે એ વાઇટમિન્સ નું જે સ્પ્રે કરે છે એ લોકો લાસ્ટમાં તો તે પણ ક્વેશ્ચનેબલ છે એટલે કે ક્વેશ્ચનેબલ છે કે એ કયા સોર્સથી એક્સ્ટ્રેક્ટ કરીને તે લોકો નાખે છે બરાબર એટલે આપણને જે પણ માર્કેટમાં પ્રોસેસ્ડ ફૂડ્સ જે મળે છે તે આપણને વાપરવા ન જોઈએ નેચરલી ઘરે બનાવવાના કારણ કે એ બધા પ્રોસેસ્ડ ફૂડ્સ ખાવાથી પછી શું થાય છે આપણને રોગોની ઉત્પત્તિ આપણામાં થાય છે પછી ખાસ આપણે માત્ર કેલોગ્સના કોર્નફ્લેક્સની વાત કરશું ને તો તે ખાવા યોગ્ય નથી તે ભક્ષ્ય છે કારણ કે એમાં એ લોકો બીટરૂટ પણ નાખે છે જે સ્ટ્રોબેરી ફ્લેવર વાળા આવે છે એ ખાસ મેં જોયું તો એમાં ખાવા જોઈએ પણ જે સાદા જે કોન્ફ્લેક્સ આવે છે ને તો એ વાપરી શકાય છે કે જેમાં પ્રોસેસિંગ બધું કરેલું જે ન હોય અને એમાં એ લોકો ઇન્ગ્રીડિયન્ટ એ લોકો લખેલું હોય ને કે એમાં કઈ વધારે પ્રોસેસિંગ કે બીજું કઈ મિક્સિંગ કરેલું નથી બીજા કોઈ

અને નવી નવી વસ્તુઓ જે આવે છે તો એનો તો વપરાશ આપણને કરવું જ નહીં ત્યાગ જ કરવાનું ટચ પણ નહીં કરવાનું અને સાથે સાથે મારા સાહેબને એ બધું વસ્તુ નહીં ગડબડવાળી વસ્તુ વોરાવશું ને તો ધ્યાન રાખજો મારા સાહેબને જો ગડબડવાળી વસ્તુ વોરાવશું ને તો આપણને તેના ભયંકર દુષ્પરિણામો આપણને આગળ ભોગવવા પડશે તે ધ્યાનમાં રાખજો બીજું આપણે એ પણ જોઈએ કે જે બ્રેડ હોય છે પાસ્તા નૂડલ્સ મ્યુઝલી એ બધાનું જે એ બધું શું છે અવક્ષ્ય છે તો એનો આહાર જે પણ કરતા હોય જે પોતાને મોર્ડન કહેતા હોય કે ક્લાસી કહેતા હોય અને જે રોટલી શાક દાળ ભાત વાપરનારાને આઉટડેટેડ કે ઘાઉઠી કહેતા હોય તો એવા લોકોથી તો દૂર જ રહેવા જોઈએ એવી જે વિચારધારા રાખનારા છે આપણી પણ એવી વિચારધારા હોય ને તો તે આ વિચારધારા ખોટી છે તે કાઢી નાખવી જરૂરી છે બરાબર હવે

આપણને શરમમાં પણ આવીને આ બધું લોકોની શરમ રાખીને પણ આપણને આ બધું વાપરવા સ્ટાર્ટ નથી કરવાનું એ કોલે આપણા જે પુત્ર પુત્રીઓ છે જે યંગ હોય છે એમને એ બધું ખ્યાલ ન હોય તો એની સમજાવવાની એમને સમજાવવાની એ બધી જીમેદારી પેરેન્ટ્સની જ હોય છે મોટી રિસ્પોન્સિબિલિટી છે તો માટે એ બધું સમજવાનું અને પોતે પોતાની જો બાધા હશે ને તો એનાથી બહુ ફરક પડશે એ લોકો પણ વાપરશે નહીં